વલસાડ સહેલા કલ્યાણ બાગ ચાર રસ્તા પાસેથી દુકાનોના ડિમોલિશન કરવા માટે આપવામાં આવેલ નોટિસના વિરોધમાં વેપારીઓએ એડિશનલ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. વલસાડ નગરપાલિકા દ્વારા કલ્યાણ બાગ ચાર રસ્તા પાસે આવેલ વર્ષો જૂની દુકાનોને તોડી પાડવાની નોટિસ આપવામાં આવતા વેપારીઓએ એડિશનલ કલેક્ટરને રજૂઆત કરી આ નોટિસ પાછી ખેંચવાની માંગણી કરી હતી. મારું નામ પ્રશાંત વિનોદકુમાર મજીદ. નોટિસ આપવામાં આવી હતી કે તમારી દુકાન ગેરકાયદેસર છે, એ બાબત રહી. અમારી દુકાન ટોટલી કાયદેસર છે, બધા દસ્તાવેજ અમારી પાસે છે, ટોટલી ટેક્સ ભરીએ છીએ, પ્રોપર્ટી કાર્ડની નકલ છે. એ માટે સરકારશ્રીને આગ ખોલવા માટે અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા હતા. કલેક્ટર સાહેબને બધું રજૂઆત કરી છે, બધા કાગળે બતાવ્યા છે. કલેક્ટરશ્રી સંતોષકારક જવાબ આપ્યો છે. એ લોકો મ્યુનિસિપાલિટીને બોલાવીને ચર્ચા વિચારણા કરશે અને ત્યાર પછી અમને જવાબ આપવાની વાત કરી છે. હાલની મહામારીની અંદર જો આ દુકાનો તોડી નાખે તો અમે બધા ઘર ભેગા થઈ ગયા છે, અમારા છોકરાઓનું ભવિષ્ય બગડી શકે છે. આ આત્મનિર્ભર ભારતની અંદર હું આત્મનિર્ભર છું, મને રોડ પર મૂકવાની વાત ચાલી રહી છે. તો આપશ્રીને નમ્ર વિનંતી છે સરકારશ્રીને અને કલેક્ટર સાહેબથી અમને ખરી ઘણી બધી આશા છે કે અમને પોઝિટિવ રિસ્પોન્સ મળશે. અમારી દુકાન આવે છે 89 દુકાન આવી છે અને લગભગ 2000 માણસોનો વ્યવસાય બગડે છે, બધા 2000 માણસો રોજગાર વગરના થઈ જાય છે. અને એ રજૂઆત અમે સરકારશ્રીને કરી છે અને આગળની વિગત અમને પછી જણાવવાનું કીધું છે. નગરપાલિકા એમ કહેવા માંગે છે કે એ લોકોનું પ્લોટિંગ પાર્ટી પ્લોટ છે અને અમે કહીએ છીએ કે અમારું વેચાણ આપેલી પ્લોટ છે અને અમારી પાસે બધા દસ્તાવેજ છે, બીજું કઈ છે નહીં. બે દિવસનો ટાઈમ આપવામાં આવેલો હતો કે શનિ ને રવિ એ તમારે આ દુકાનો જગ્યા ખાલી કરવી માટે. તે તદ્દન ખોટી એ લોકો નોટિસ કે અમને 82માં મુખ્યલાબેન વસિયા જગ્યા અમને વેચાણથી આપવામાં આવેલી હતી કલેક્ટરશ્રીએ. ત્યારે એમને એટલે પાવર હતો, એટલો સત્તા હતી કે એ લોકો નાની નાની કેબિનો બનાવીને જે રોડ પર ધંધો કરતા હોય એ લોકોને એ લોકો ત્યાં સ્થાયી કરી શકે. તમને વેચાણથી જગ્યા આપવામાં આવેલી હતી, એના માટે અમારે પ્રોપર્ટી કાર્ડ ને કબજા રસીદને બધી અમે કલેક્ટર સાહેબને આજે રજૂઆત કરી, એમને બધા ડોક્યુમેન્ટ આપ્યા છે અને અમને સારો સપોર્ટ કર્યો છે. અમને તમારે એ જ હવે કલેક્ટર સાહેબને વિનંતી હતી કે આ નોટિસને ખારીજ કરે અને અમને સાંભળે અને અમને થોડો ટાઈમ આપવામાં આવે. કેમ કે આ હજી એ લોકો નોટિસ મોકલી છે શનિ રવિને ટાર્ગેટ કરીને, કારણ કે અમે કશે જઈ નહીં શકીએ, એકદમ ખોટી છે. એ લોકો હવે ત્યાં ખાલી કરીને પાર્કિંગના હેતુ માટે એ લોકોએ માંગણી છે.